સરકાર દ્વારા હાલ સ્વચ્છ ભારત પાણી બચાવો મહિલા સશક્તિકરણ પર્યાવરણ બચાવો જેવા અભિયાન ચલાવવામાં આવે છે. આવા સમાજ ઉપયોગી કાર્યમાં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સરકારની કામગીરીમાં માધ્યમ બની અને સમાજના ઉત્થાન માટે સહભાગી બને છે. ત્યારે આવો જ એક સમાજ ઉપયોગી કાર્યક્રમ મેઘરજ તાલુકાના કુનોલ ગામે કર્મ ફાઉન્ડેશન દ્વારા એક શિબિર યોજાઈ હતી, જેમાં ફાઉન્ડેશનના ટ્રસ્ટી દ્વારા મહિલાઓને સખી મંડળ બનાવી રોજગારી પ્રાપ્ત કરવી, ગામમાં સ્વચ્છતા જાળવવી, પાણીનો વ્યય થતો અટકાવવો, વૃક્ષો વાવ્યા પછી તેનું જતન કરવું વગેરે બાબતે મહિલાઓને આ શિબિરમાં સંસ્થાના ટ્રસ્ટી ભાર્ગવ વ્યાસ દ્વારા સમજ આપવામાં આવી. આ કર્મ ફાઉન્ડેશન ગુજરાતના 33 જિલ્લાઓમાં 18,000 ગામડાઓમાં કાર્યરત છે અને 1,00,000થી વધુ મહિલાઓ કાર્યમાં જોડાય છે, જેમાં 13,750 બહેનો સક્રિય રીતે આ ફાઉન્ડેશનમાં કાર્ય કરી રહી છે. અનેક મહિલા જાગૃતિના કાર્યક્રમો દ્વારા મહિલાઓને રોજગારી આપવાનું કામ કર્યું છે. આવો કાર્યક્રમ મેઘરજ તાલુકાના કુનોલ ગામે યોજાયો, જેમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત સદસ્ય બળવંતસિંહ, જિલ્લા સદસ્ય રૂપલબેન પંડ્યા, શાળાના આચાર્ય સંજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કોઓર્ડિનેટર પંકજ બારાઠુ અને ધીરજ સુતરિયાએ સફળ સંચાલન કર્યું હતું. નમસ્કાર, ભાર્ગવ વ્યાસ નામ છે મારું, કર્મ ફાઉન્ડેશનનો ટ્રસ્ટી છું. કર્મ ફાઉન્ડેશન એક વિચાર ઉપર કાર્યરત છે, તેજસ્વીની નામ આપવામાં આવ્યું છે. એક વિચાર છે તેજસ્વીની, તેજસ્વીની હકીકતમાં મહિલા સશક્તિકરણ, ગુજરાતના 18,000 ગામોમાં રહેલ મહિલાઓની શક્તિને બહાર લાવવાનું એક અભિયાન તેજસ્વીની, જેના ઉપર કર્મ ફાઉન્ડેશનના 13,750 સક્રિય મહિલા સભ્યો કાર્યરત છે. વૃક્ષારોપણ કરવું, પાણી બચાવવું, એક સંસ્કારની સ્થાપના કરવી, સંસ્કારનો વિસ્તાર કરવો, વૃક્ષારોપણ પણ એક સંસ્કાર જે મહિલાઓ કરી રહી છે, પાણી બચાવવાનું અભિયાન જે પણ મહિલાઓ કરી રહી છે, શૌચાલયની જાગૃતતા એ પણ મહિલાઓ કરી રહી છે. મહિલા જાગૃતતાના વિષયને કર્મ ફાઉન્ડેશન 13,750 મહિલા સભ્યો દ્વારા ગુજરાતના 33 જિલ્લાઓના 18,000 ગામડાઓમાંથી 25,00,000 મહિલા સભ્યોની જિંદગીને બદલવા માટેનું એક અભિયાન તેજસ્વીની કર્મ ફાઉન્ડેશન કાર્યરત છે. છેલ્લા 6 મહિનાથી કાર્યરત છે. 36 મહિનાનો કોઈક અવધિ નક્કી કરી છે, જે 36 મહિનાની અંદર મહિલાઓને રોજગારી પ્રાપ્ત થાય, સ્વસહાય સખી મંડળોની સ્થાપના થાય, મહિલાઓ સક્રિય થાય, મહિલાઓ રોજગારી પ્રાપ્ત કરતી થાય, મહિલાઓમાં જાગૃતતા આવે અને એ જ સંસ્કાર સમાજમાં એ લોકો ફેલાવે એ આશયથી કર્મ ફાઉન્ડેશન કાર્યરત છે. આજે મેઘરજ તાલુકાના કુણાલ ગામમાં એક કર્મ ફાઉન્ડેશનની સભ્ય દ્વારા એક ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું. કર્મ ફાઉન્ડેશનની એક મહિલા સભ્યનો વિચાર પોતાના જ ગામને મોડેલ વિલેજ બનાવવાનો, એની અંદર ગામના સરપંચશ્રી, ગામના સભ્યો, ગામજનો, બીજા રાજકીય આગેવાનો, આજુબાજુના ગામના સરપંચો, તમામનો સહ સહકાર, પબ્લિક પ્રજાજનોનો સહ સહકાર, આગેવાનોનો સહ સહકાર. આજે મહિલા સશક્તિકરણને કર્મ ફાઉન્ડેશનને એવું કહે છે કે આજે કર્મ ફાઉન્ડેશનને એક એવું મંચ મળ્યું કે જ્યાંથી એ પોતાનો સંદેશો ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં, તમામ ગામોમાં પ્રસરી શકે છે, કે કહી શકે છે કે કર્મ ફાઉન્ડેશનની તેજસ્વીની આ છે કે જે પોતાના જ ગામ માટે એક્ટિવ થાય છે, પોતાના જ ગામને મોડેલ વિલેજ બનાવે છે અને એક સંસ્કારનું સિંચન કરે છે. આ જ છે કર્મ ફાઉન્ડેશન ને આ જ છે તેજસ્વીની અભિયાન. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, અરવલ્લી.